નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ 24 રાજુલા. સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં રામનવમીના તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા જૂના સ્વામિનારાયણ મંદિરથી જલારામ મંદિર સુધી યોજાઈ હતી અને રામનવમીના તહેવાર નિમિત્તે શહેરના સમસ્ત વેપારીઓ દ્વારા પોતાનો ધંધો રોજગાર બંધ રાખવામાં આવ્યો હતો અને શોભાયાત્રા ડીજેના તાલ તેમજ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી શોભાયાત્રા નીકળી હતી. શ્રીરામ ભગવાનની પૂજા આરતી કરીને શોભાયાત્રા શરૂ કરાઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પરથી શોભાયાત્રા પસાર થઈ હતી અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સ્ટોલ પર પાણી, શરબત, છાશ, પ્રસાદી સહિત અનેક વસ્તુઓ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રા દરમિયાન શ્રીરામ ભગવાનના દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં લોકો દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને સનાતન ધર્મ પ્રેમી જનતા તેમજ આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ સહિત વેપારીઓ તથા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને જય શ્રી રામના નારાઓ લગાવવામાં આવ્યા હતા. સુંદર મજાનું ભગવાન શ્રી રામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા શહેરમાં શોભાયાત્રામાં માનવ નારામણ ઉમટી પડ્યું હતું. રાજુલા પોલીસ દ્વારા સુંદર કામગીરી કરી ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. વીએસ ન્યૂઝ 24 રાજુલા.